રાજ્યમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ આજે સાંજ સુધીમાં નગરપાલિકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરશે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે પાર્લામેન્ટલી બોર્ડની બેઠકમાં ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. એક સીટ પર સરેરાશ વીસ દાવેદારોએ ટિકિટ માંગી હતી. રેકોર્ડ કહી શકાય એટલા લોકોએ ટિકિટ માંગી હતી સી આર પાટીલે કહ્યું કે જે લોકોની ટિકિટ કપાઈ છે તેની માફી માંગુ છું રાજ્યમાં એક્યાસી મહાનગરપાલિકાની બે બેઠક માટે આજે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવશે જ્યારે જિલ્લા પંચાયતની નવસો બેઠક માટે પણ ઉમેદવાર જાહેર કરાશે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પટેલે કહ્યું કે અમદાવાદના કાર્યક્રમમાં આગામી રૂપાણી સાહેબ તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પટેલ હાજર રહીને તમામ લોકો કોટ ઉમેદવારોને સંકલ્પ લેવડાવશે પોતાની જાતને પ્રજા માટે સમર્પિત કરવાનો સંકલ્પ લેશે ભાજપ પક્ષ અને કાર્યકરો લોકશાહીનું જતન કરે છે જેમને ટિકિટ નથી મળી તેમની માફી માંગુ છું સ્થાનિક સરજના ઇલેક્શનોની તૈયારી ખૂબ જોરશોરથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કહી રહ્યા છે સ્થાનિક સ્વરાજના ચૂંટણી સંદર્ભમાં ઉમેદવારશ્રીઓની પસંદગી કરવા માટેની આખી પ્રોસેસ જે ભારતીય જનતા પાર્ટીએ કરી કે પહેલાં જે તે એકમોમાં જે તે જિલ્લાઓમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશમાંથી નિરીક્ષકો એક મિનિસ્ટર એક સંગઠનના પદાધિકારી અને મહિલા પદાધિકારી આમ ત્રણની ટીમ જઈને એમણે ઉમેદવારોને અને એમના સમર્થકોને અલગ અલગ સાંભળ્યા ત્યાર પછી એમણે ત્યાંના લોકલ સંગઠન સાથે ચર્ચા કરી એમાંથી દરેક સીટ માટે ત્રણની પેનલ બનાવી અને એ પેનલ લઈને એમણે પોતે સંકલન કર્યું અને ત્યાર પછી એમણે પાર્લામેન્ટ્રી બોર્ડ સમક્ષ એ પેનલ લઈને આવ્યા પાર્લામેન્ટરી બોર્ડે ખૂબ ચર્ચા વિચારણા કરી જરૂર હોય ત્યાં ફરી સંગઠન સાથે ચર્ચા કરી અને ઉમેદવારોની યાદીઓ તૈયાર કરવાનું કામ પારદર્શક રીતે અને લોકશાહી રીતે એ કરવામાં આવ્યું જેની અંદર વિશેષ કરીને ખૂબ સિનિયર કાર્યકર્તા હોય વર્ષોથી સંગઠનમાં કામ કરતા હોય એવા લોકોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું સાથે સાથે યુવાનોને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને બહેનોને પણ એટલું જ મહત્ત્વ એમાં આપવામાં આવ્યું છે કુલ એકત્રીસ જિલ્લા પંચાયતની નવસો એંસી બેઠકો બસો એકત્રીસ તાલુકા પંચાયતની ચાર હજાર સાતસો ચોમ્મોતેર બેઠકો ને એક્યાસી નગરપાલિકાની બે હજાર સાતસો વીસ બેઠકો આમ કુલ આઠ હજાર ચારસો ને સિત્તેર ચયન પ્રક્રિયા હમણાં કરવામાં આવી છે અને એના પહેલાં મહાનગરપાલિકામાં એકસો ચુમ્માળીસ વોર્ડની આઠ પાંચસો છોત્તેર બેઠકો માટેની યાદી ભારતીય જનતા પાર્ટીએ એક સાથે જાહેર કરી હતી એમ કુલ ત્રણસો ઓગણપચાસ એકમોના કુલ નવ હજાર પચાસ ઉમેદવારો કુલ થયા છે દરેક સીટ ઉપર એવરેજ વીસ જણે એક સીટ માટે લગભગ વીસ જણથી વધુ કાર્યકર્તાઓએ ટિકિટ માગી છે એ રીતે જોવા જઈએ તો લગભગ બે લાખ લોકોએ અને કાર્યકર્તાના આગેવાનોએ પોતે આ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કદાચ એક રેકોર્ડ કહી શકાય એટલા લોકોએ એક સાથે આ ટિકિટની પ્રક્રિયામાં પોતે ભાગ પણ લીધો હતો